અમીરગઢ તાલુકા પંચાયત કચેરીની સામે તાલુકા શિક્ષણ સંઘ દ્વારા વિવિધ પ્રશ્નને લઈને શિક્ષકો દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. અમીરગઢ તાલુકામાં પ્રાથમિક શાળાના શિક્ષકોની માંગને લઈને તાલુકાના પંચાયતના પ્રવેશ દ્વાર પર ધરણા પર બેઠા હતા, જેમાં જૂની પેન્શન યોજનાને તાત્કાલિક ચાલુ કરવા માટે તેમજ છઠ્ઠા પગાર પંચની અમલવારી કરવા, ઉચ્ચતર પગાર રૂપિયા 4200 ગ્રેડ કરવા સાથેની અનેક માંગોને સરકાર સ્વીકારે તેવી માંગો સાથે ધરણા પર બેઠા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ સંઘ દ્વારા પોતાની પડતર માંગણીને લઈને આંદોલન ચલાવી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા કોઈ જ ઉકેલ લાવવામાં ન આવતા અમીરગઢ તાલુકાના શિક્ષકો દ્વારા તાલુકા પંચાયત કચેરીની સામે ધરણા યોજ્યા હતા અને સરકાર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો, જ્યારે પોતાની પડતર માંગણીને લઈને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આજ રોજ અમીરગઢ તાલુકા શિક્ષક સંઘ વતી અહીંયા રાજ્ય સંઘ અને જિલ્લા સંઘના આદેશથી અહીંયા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જે અમારી મુખ્ય માગણીઓ છે કે જૂની પેન્શન યોજના છે એને અમલ ચાલુ રાખે અને બધા શિક્ષકોને એનો લાભ મળવો જોઈએ. બીજો ગ્રેડ પે જે 2800 કરવામાં આવે છે સરકાર દ્વારા, એ અમને 4200 મળતો રહે એવી બધાની ધારણા છે. અને બીજું સીસીસીની જે મુદત છે 2016 સુધીની, એ વધારીને એને સરકાર કરી આપે એવી અમારી મુખ્ય માગણીઓ છે. વિનોદસિંહ દરબાર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા.